ઉપલેટા ખાખીજારિયા રોડ પર આવેલ રઘુવંશી સોસાયટીમાં કેદારેશ્વર મહાદેવનું મંદિર બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં પોરબંદર વિસ્તારના સાંસદ શ્રી રમેશભાઈ ધડુક હસ્તે કેદારેશ્વર મહાદેવ મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને સાથે જ વૃક્ષારોપણ પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે રઘુવંશી સોસાયટીમાં કેદારેશ્વર મહાદેવનું મંદિર બની જશે તો લોકોને દૂર જવું નહીં પડે તેવી આશા સાથે ઉપલેટા મામલતદાર તથા ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ, જિલ્લાના પ્રમુખ અને ભાજપના આગેવાનો તેમજ ગામના મહાનુભાવો તેમજ રઘુવંશી સોસાયટીમાં રહેતા ભગવાનદાસ, નિરંજની, કેવલ તન્ના, ગુલાભાઈ અપારનાથી, કનુભાઈ ચંદ્રવાળિયા, ખોડાભાઈ રાઠોડ, અરવિંદભાઈ રવિયા તમામ રઘુવંશી સોસાયટીના સભ્યએ હાજરી આપી હતી. આજે ઉપલેટા ખાતે રઘુવંશી સોસાયટીમાં એક ભવ્ય શિવ મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સોસાયટી દ્વારા બધાએ સાથે મળી અમને એમના કોમન પ્લોટમાં શિવ મંદિરનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ કેદારેશ્વર શિવ મંદિર ભગવાનનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને વહેલામાં વહેલી તકે જલ્દી આ મંદિર ઊભું થાય અને વહેલામાં વહેલી તકે એની મૂર્તિ પ્રતિષ્ઠા થાય અને મૂર્તિ પ્રતિષ્ઠામાં બધા પાછા સાથે મળી અને ભગવાન શિવજીનો મહિમા અને આનંદ લઈ એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. શહેરની રઘુવંશી સોસાયટીમાં રહું છું. આજે અમારી સોસાયટીની અંદર કેદારનાથ મહાદેવની ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ખાતમુહૂર્તની અંદર આજે પોરબંદરના સંસદ સભ્ય શ્રી રમેશભાઈ ધડુકના હસ્તે કરવામાં આવ્યું છે અને આ સોસાયટીના તમામ સભ્યોએ બહુ જ ઉત્સાહ અને ઉમંગથી ભાગ લીધો હતો અને ખૂબ જ સરસ રીતે આજે આયોજન જે થયું છે એ બહુ જ આનંદદાયક અને મંદિર બનશે એનો અમને સોસાયટીવાળાને ખૂબ જ આનંદ છે. બાપુ નિરંજની ઉપલેટા રઘુવંશી સોસાયટીની અંદર ખાખીજારિયા ભાઈયાવદર રોડ ઉપર આ વિસ્તારના મોજીલા અને ધાર્મિક આપણા વિસ્તારના પોરબંદર વિસ્તારના સંસદ સભ્ય શ્રી રમેશભાઈ ધડુક તથા સ્થાનિક પ્રોપર નગરપાલિકાના પ્રમુખ સિવાય તમામ પદાધિકારીઓ ઉપરાંત સોસાયટીના તમામ આગેવાનો તરફથી આ ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે. ઉપરાંત અમે આ મંદિરનું કેદારેશ્વર નામ રાખ્યું છે જેથી કરી અને માણસ કેદારેશ્વર ન જઈ શકે અને અહીંયા જ કેદારેશ્વરના દર્શન કરી શકે એવું સોસાયટી ભગવાન પાસે, મહાદેવ પાસે મનોમન પ્રાર્થના કરે છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. વિપુલ ધામેશાનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, ઉપલેટા.